नमस्कार मित्रों, धोरण 6 ની અંદર विज्ञान में प्रकरण 3 रेशा थी कापड़ सुधी पहली अने बुजो एमनी शाळा ની અંદર विज्ञान क्विज स्पर्धा ની અંદર इनाम जीत्या। तेओ खूब खुश थया। एमना माता पिता तेमने कपड़ा खरीदी आपवानुं विचारे त्यारे तेमने कपड़ाना मटीरियल में अलग अलग विविधता जोई। तेओ गूंचवण अनुभवी। दुकानदारे समझाव्युं कि केटलाक जे कापड़ छे तेनुं जे कापड़ छे सूतराव हतुं, केटलोक जे सिंथेटिक कापड़ हतुं तेनी पासे ऊनना मफलर स्वेटर ए पण हता, त्यां घणी रेशमी साड़ीओ पण हती। तो एओ ते जोई खूब ज रोमांचित थया। तेओए विविध कापड़ने स्पर्श करीने अनुभव्युं अने ऊननुं मफलर सूतराव साड़ी पोते खरीदी। कापड़नी दुकाननी एमने मुलाकात लीधी। आसपास रहेला जे कापड़ जे छे एनी नोंध लेवानुं एमने शुरू कर्युं। कपड़ानी दुकाननी मुलाकात लीधी अने विविध प्रकारना जे कापड़ छे एनी नोंध पण एमने लीधी। एमने अहीं आगळ आपणे आकृतिमां कापड़नी जे दुकान छे जोई शकीए छे, बराबर। अलग अलग जे कापड़ छे એ કાપડ આપણે અંદર જોઈ શકીએ છીએ દુકાનમાં। તો તેઓએ ધાબળા, પડદા, ટેબલ ક્લોથ, બરાબર, એ જુદા જુદા કાપડના જે બનેલા જે જુદા જુદા કાપડો હતા એમને જોયું। સ્કૂલ બેગ, બારદાન એ પણ આપણે કોઈ કાપડમાંથી જ બને છે એ પણ આપણે જાણીએ છીએ। તો આ કાપડને તેમણે સુતરાવ, ઊન, રેશમી એમને એ રીતે ઓળખવાનો પ્રયત્ન કર્યો। તો આપણે પણ શું આ ઓળખી શકીએ છીએ મિત્રો? તો કાપડની અંદર જે વિવિધતા જોવા મળે છે મિત્રો, એ વિવિધતા જાણવા માટે આપણે દરજીની કોઈ દુકાને જઈએ તો એમાં જુદા જુદા કાપડના ટુકડા આપણને મળે, તો એની અંદરથી આપણે ઓળખી શકીએ છીએ સુતરાવ, રેશમ, ઊન, સિન્થેટિક, બરાબર, આવા અલગ અલગ નામ આપણે આપી શકીએ। તો અલગ અલગ કાપડ છે શામાંથી બન્યું છે, કઈ રીતે બન્યું છે, આવા ઘણા બધા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે આ ચેપ્ટરમાં મેળવીશું। પ્રવૃત્તિ જે બે છે આપણે સમજી લઈએ મિત્રો। પ્રવૃત્તિ બેની અંદર જે સમજાયું છે એમાં એક સુતરાવ કાપડનો ટુકડો આપણે અહીં આગળ લીધો છે મિત્રો। સુતરાવ કાપડનો જે ટુકડો છે, બરાબર, એને આપણે અહીંયાથી વચ્ચેથી અહીં આગળ આપણે ફાડેલો છે જોઈ શકીએ છીએ, બરાબર। એને આ વચ્ચેથી ફાડતા જુદા જુદા જે રેસા છે, બરાબર, જુદા જુદા જે તાંતણા છે આપણે અંદર જોઈ શકીએ છીએ। હવે આ જે તાંતણા છે એમાંથી એક તાંતનો હું ખેંચીને બહાર કાઢું છું મિત્રો। તો આ જે તાંતણો છે, બરાબર, એ તાંતણાને છેડેથી હજુ આપણે એને કરી નખ દ્વારા, બરાબર, તો જુદા જુદા તાંતણાઓમાં વિભાજિત થયેલો આપણે જોઈ શકીએ। બરાબર, તો એ જે સુતરાવ દોરા છે એને તમે એક છેડે આ રીતે જોતા એ અલગ અલગ તાંતણાઓમાં વિભાજિત થયેલા જોવા મળે છે, બરાબર છે મિત્રો। હવે આ જે એક છેડે વિભાજિત થયેલા જે તાંતણા છે તો એને જો સ્વયંમાં પરવતી વખતે જો આ રીતે જુદા જુદા તાંતણાઓમાં વિભાજિત થઈ જાય, બરાબર છે, તો એ સ્વયંમાં પરવવામાં પણ તકલીફ પડે છે, બરાબર। તો આ વાત થઈ સુતરાવ કાપડ વિશે, સુતરાવ દોરામાં। તો આ જે કાપડના તાંતણામાંથી બને છે અને તાંતણા રેસામાંથી બને છે, હવે આ રીતે તાંતણામાં વિભાજિત જે પાતળા તાંતણામાં વિભાજિત થાય છે અને સુતરાવ કાપડની બનાવટ થાય છે, એટલે સુતરાવ કાપડ બને છે મિત્રો। આ કાપડ બને છે અને આ દોરા શાના બનેલા હોય છે? તો અલગ અલગ રેસાના બનેલા જોવા મળે છે મિત્રો। તો સૂતર, શણ, રેશમ અને ઊન જેવા કેટલાક જે રેસા છે એ વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે, જેથી તેને કુદરતી રેસા કહેવામાં આવે છે। સૂતર અને શણ એ વનસ્પતિમાંથી મળતા રેસાનું ઉદાહરણ છે। ઊન અને રેશમ એ પ્રાણીઓમાંથી મળતા રેસા છે। ઘેટા અને બકરાની રૂંવાટીમાંથી ઊન મેળવવામાં આવે છે। સસલા, યાક અને ઊંટના વાળમાંથી પણ મેળવવામાં આવે છે। આમ રેશમના કીડાના કોસેટોમાંથી રેશમના રેસા મેળવવામાં આવે છે મિત્રો। હજારો વર્ષ સુધી કાપડ બનાવવા માટે ફ
ફક્ત કુદરતી રેસા જ ઉપલબ્ધ હતા. આપણે જોઈએ તો વનસ્પતિ કે પ્રાણીઓમાંથી ન મળતા હોય તેવા રાસાયણિક પદાર્થોમાંથી પણ રેસા મેળવવામાં આવે છે, અને આવા રેસાને આપણે સિન્થેટિક રેસા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, આપણે જોઈ શકીએ છીએ આવા રેસા જે છે એને સિન્થેટિક રેસા તરીકે ઓળખવામાં. વિદ્યાર્થી મિત્રો, આપણે ખેતર જોઈ શકીએ છીએ. બરાબર, કપાસના છોડનું ખેતર છે, એની અંદર આપણે જોઈએ તો બરફ આચ્છાદિત ખેતર એવું લાગે છે ને, તો આની અંદરથી જે ઝીંડવા હોય છે એ ઝીંડવામાંથી ધ્રુવ બહાર કાઢી એને પીંજવામાં આવે છે. તો આની અંદર જે કપાસનું જે રૂ આપણે જોઈ શકીએ છીએ, અંદર ઝીંડવા હોય છે, બરાબર છે, અને ઝીંડવામાંથી આપણે એને પીંજીને રૂ બહાર કાઢી અને એ બીજ અલગ કરી એને ઉપયોગ કરવામાં આવે છે. બરાબર, આ બીજ કાઢેલું રૂ આપણે જોઈ શકીએ છીએ મિત્રો. તો આ રૂને એમાંથી અલગ અલગ તાંતના બરાબર બનાવી શકાય છે. આ દિવેટ, તો દિવેટની આપણે જોઈ શકીએ છીએ, આને ખેંચી અલગ અલગ તાંતનામાં વિભાજ